ધમધોકતા તાપમાં ખેડૂતોની વીજળીની જરૂરિયાત વધતી જોવા મળે છે ત્યારે સિંચાઈ માટે વીજળીના કલાકો વધારવાની માંગ સાથે પલસાણા તાલુકાના ખેડૂતો દ્વારા કાર્યપાલક ઇજનેર કડોદરા વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પલસાણા તાલુકા વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો બારમાસી પાકોની ખેતી કરે છે જેવી કે શાકભાજી શેરડી કેળા પપૈયા વગેરે। અત્યારના સમયગાળામાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી ખેડૂતોના માટે પાણીની જરૂરિયાત વધી જાય છે અને જ્યારે આવી પરિસ્થિતિમાં સિંચાઈ માટેની વીજળીનો પુરવઠો ઘટાડી દેવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોની સિંચાઈ માટે મરણતોડ ફટકો સાબિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણની સ્થિતિ ઊભી થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતો ખેતી કરી અને આખા વર્ષનું નાણાકીય રોકાણ કરતા હોય છે ત્યારે હાલ ખેડૂત આગેવાનના જણાવ્યા અનુસાર વીજળીના કલાકો ઘટવાથી જે પાણીની અછત ઊભી થઈ છે તેનાથી ખેતી પાક નષ્ટ થવાની સંભાવના જોવા મળે છે જેનાથી ખેડૂતોની હાલત અતિ દયનીય બનવાની સંભાવના જોવા મળી રહી છે। ત્યારે 10 કલાક સિંચાઈ માટેની વીજળી મળી રહે તેવી માંગ સાથે આજરોજ કડોદરા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કાર્યપાલક ઇજનેરની કડોદરા વિભાગના ઇજનેરને ખેડૂતો દ્વારા લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। આ સાથોસાથ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। એગ્રીકલ્ચર પાવરમાં અત્યાર સુધી 8 કલાક પાવર ચાલતો હતો અને અમારી છેલ્લા 4-5 વર્ષથી એવી માંગ છે કે 8 કલાકની જગ્યાએ 10 કલાક કરવામાં આવે તો જ અમે શાંતિથી ખેતી કરી શકીએ। પરંતુ અત્યારે 8 કલાકમાંથી પણ 2 કલાકનો કાપ મૂકીને 6 કલાકનો પાવર કરવામાં આવેલ છે જે અમારી ખેતીનો વિનાશ સર્જે એવી પરિસ્થિતિ થઈ ગયેલી છે। અમારી ખેતી થાય એવી થઈને આ પોઝિશન નથી તેથી અમે સાહેબને આવેદનપત્ર આપેલું છે કે આ 8 કલાકમાંથી 6 કલાક પાવર કઈ રીતના થયો કોણે કરાવ્યો અને શું પરિસ્થિતિ છે જેના કારણે આ પાવર કટ કરવામાં આવેલ છે જેનું લેખિતમાં અમને 2 દિવસમાં સાહેબ પાસે જવાબ માગેલ છે અને જો સંતોષકારક જવાબ ન આવે અને અમારા ખેડૂતોના ફેવરમાં જો કંઈક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। કુમાર મહેન્દ્રસિંહ ઠાકોર દસ્તાન અમારે એગ્રીકલ્ચર પાવરમાં 8 કલાકની જગ્યાએ 6 કલાકનો પાવર કરવામાં આવેલ છે અને આ ઉનાળાના દિવસોમાં આ 6 કલાક પર્યાપ્ત નથી। અમારી માંગ એવી છે કે અમને 8 કલાકની અમને 10 કલાક પાવર જોઈએ તે પણ દિવસના જ જોઈએ। અહીં કડોદરા ડિવિઝનના જેટલા ગામ છે લગભગ 8-9 ગામના માણસો અહીંયા આવેલા છે। કડોદરા ડિવિઝનમાં જેટલા ગામોને લાગુ પડે છે તે બધા ગામોના આગેવાનો અહીંયા આવેલા છે। કડોદરા ડિવિઝનમાં કામરેજ પણ આવે છે? નહીં, કામરેજ નહીં આવે, કામરેજ નહીં આવે। અમારી માંગ જો આગામી સમયમાં ટૂંક સમયમાં પૂરી ન કરવામાં આવે તો અહીંયા અમે ઉગ્ર આંદોલન કરીશું અને આત્મવિલોપન સુધી અમારી તૈયારી છે।